नमस्कार विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ विश्वग्राम शैक्षणिक संकुल वडाल यूट्यूब चैनल में आप तमाम विद्यार्थी मित्रों स्वागत है। धोरण 9 सामाजिक विज्ञान की अंदर अपने प्रकरण नंबर 11 भारतनु न्यायतंत्र ये प्रकरण शुरू है। छेल्ला वीडियो की अंदर आप सुप्रीम कोर्ट की बात करी, त्यारबाद नजीरी अदालत अने हाईकोर्ट की रचना अने ना न्यायाधीश की लायकातों की बात करी। आजना वीडियो की अंदर आप वडी अदालत ना अधिकार क्षेत्रों दरेक राज्य की अंदर एक जे हाईकोर्ट आवेली है जे वडी अदालत आप कही छे एना अधिकार क्षेत्र शू है, क्या क्षेत्र सुधी काम करे छे, एने केवी सत्ताओ आपवामां आवी छे, आवी आपणे वात करी आजे। तो एमां सौथी पहेलो मुद्दो छे के मूलभूत अधिकार क्षेत्र जे बंधारण द्वारा जे आपवामां आवेलो जे अधिकार छे, मूलभूत अधिकार हाईकोर्टने माटे वडी अदालत माटे एनी वात करी आपणे। वडी अदालतोने नागरिकोना मूलभूत हकोना भंग बदल कोई व्यक्ति सत्तामंडल के सरकार सामे आदेशों हुकमों अथवा परामदेश बंदी प्रत्यक्षीकरण जेवा आज्ञापत्रों फरमावानी रीट काढ़वानी सत्ता छे। कोई पण एवा व्यक्तिओ होय, कोई संस्था होय, सरकार पण एनी सामे रीट काढ़ी सके छे। एक प्रकारनुं कोर्टमांथी समन्स जेवुं के जे कोईपण प्रकारनी भूल थई होय, कोईपण प्रकारनो बंधारणीय कायदाने उल्लंघन थयुं होय तो आवी रीट पण काढ़ी सके छे। कंपनीने लगता लग्न छूटाछेड़ा अने भरणपोषणने लगता केसो चलावानी सत्ता पण वडी अदालत पासे छे। कोईपण कंपनी कोई फ्रॉड कर्युं होय, कंपनीए कोईपण प्रकारना लोकोने नुकसान करेलुं होय अथवा तो कोईपण प्रकारनी भूल थई होय तो ए कंपनीने पण सजा करवानी सत्ता एनी पासे छे। लग्न के छूटाछेड़ानी पण एनी पासे सत्ता रहेली छे। अदालती तिरस्कारने लगता जमीन महसूल अने तेनी उघराणीने लगता જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાઓના કેસ ચલાવવાની સત્તા વડી અદાલત પાસે છે। જમીન સંબંધી કોઈપણ પ્રકારના કેસો હોય, વળતરની કોઈપણ પ્રકારની બાબત હોય કે કોઈપણની જમીન હોય છે અને કદાચ સરકારના ઉપયોગ માટે લેવાય છે, સરકાર એનો ઉપયોગ કરે છે। ઉદાહરણ તરીકે ખાસ સૌથી મહત્ત્વનું ઉદાહરણ આપણે આપ્યું હોય એમાં તો જે રસ્તાઓ બને છે, ફોરટેક લાઇન બનતી હોય અને આસપાસથી જમીનો કદાચ કપાતી હોય તો એ જમીનોની અંદર જે ખેડૂતોને જે વળતર ચૂકવવાનું હોય છે એ વળતર ચૂકવવામાં કદાચ ખેડૂત કદાચ સંતુષ્ટ ન હોય તો આવા પ્રકારના ચુકાદાઓ એ ખેડૂત છે તે વડી અદાલત સુધી લઈ જાય છે, તો આવી પણ સત્તા એમને આપવામાં આવી છે। તમામ દિવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદા સામે રીટ એટલે કે અરજીઓ ચૂંટણીને પડકારતી કાયદાને પડકારે તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારતી પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે। ઘણી બધી રીતે વડી અદાલતને સત્તાઓ આપવામાં આવી છે, પિટિશન એટલે કે પ્રકારનો કેસ દાખલ થઈ શકે છે। ત્યારબાદ બીજો મુદ્દો છે વિવાદી અધિકાર ક્ષેત્ર। વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે, તેને અપીલ ક્ષેત્રાધિકાર છે કહે છે। અપીલ એટલે કે કોઈ પણ આપણે કેસ ચલાવીએ છીએ તે અપીલ કહેવાય છે। વડી અદાલત પોતાના તાબાની અદાલતોને ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી અને એને સાંભળે છે। જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશો જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદા વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે। કે જે જિલ્લા અદાલતો જે છે, તાબા હેઠળની અદાલતો છે, તાલુકા અદાલત પણ છે, તો એ અદાલતોની અંદર કોઈપણ પ્રકારના વ્યક્તિને 4 વર્ષ કે તેથી વધુની સજા આપી હોય કોઈપણ એવા ગુનાની અંદર તો 4 વર્ષ કરતાં વધુની સજા આપી છે તો એ વ્યક્તિને હાઈકોર્ટની અંદર અપીલ કરવાની પણ છૂટ છે, તો એ અપીલ પણ વડી અદાલત સાંભળે છે। કદાચ કોઈપણ ગુનેગાર છે અથવા તો એ કોઈપણ વ્યક્તિ હોય એને કદાચ ખોટી રીતે અથવા તો એને વધારે સજા અપાઈ ગઈ હોય કે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ જિલ્લાની અંદર તો એને ચુકાદો આપી દો કે 4 વર્ષ કરતાં વધુ 5 વર્ષ કે 6 વર્ષ, તો એ વ્યક્તિ એનાથી એ ચુકાદાથી સંતુષ્ટ ન હોય અથવા તો એને માન્ય ન હોય તો એ આખે આખો કેસ છે તે હાઈકોર્ટની અંદર રિફર કરે છે અને ત્યાંથી
કદાચ ફરી પાછો કાંઈ ચુકાદો નવો આવે કોઈ પણ પ્રકારનો, કદાચ એને એ ચુકાદો રહે અને કદાચ સજા ઓછી પણ થઈ શકે, કદાચ એની પાસે પુરાવાઓ સાચા હોય તો આવી શક્યતાઓ છે, પણ 4 વર્ષ કરતાં વધુની સજા આપેલી હોય તો ને તો જ એ હાઈકોર્ટમાં જઈ શકે છે. સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈ પણ નાની અદાલત જે છે, તાબા હેઠળની બીજી અન્ય ટ્રિબ્યુનલો જે છે, એમાં કદાચ મૃત્યુદંડની સજા કોઈ પણને આપી હોય, ખૂનની સામે મૃત્યુદંડની સજા કોઈ પણ ગુનેગારને આપી છે, તો એ ગુનેગારને ફરી પાછું હાઈકોર્ટમાં અપીલ કરવી હોય તો ત્યાં અપીલ કરી શકે છે, કેમ કે બહુ જ મોટો એ ગુનો થયો છે અને એની ઉપર બહુ મોટી સજા પણ છે, એટલા માટે કદાચ એને એક તક મળે છે હાઈકોર્ટની અંદર જવા માટે, અને હાઈકોર્ટ ફરી પાછો કેસ સાંભળે છે. જો કદાચ એની પાસે પુરાવાઓ સાચા હોય, એ વ્યક્તિ સાચો હોય, એની પાસે તમામ પ્રકારના એવિડન્સ પુરાવાઓ સાચા હોય તો એને ફરી પાછી સજામાં ફેરફાર કરવાની સત્તા પણ હાઈકોર્ટને રહેલી છે. ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે. વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કાયદાના મહત્ત્વના પ્રશ્ન પર નિર્ણય કરવાનો અધિકાર પણ ધરાવે છે. હાઈકોર્ટ કદાચ કોઈ પણ બંધારણના કાયદામાં ઉલ્લંઘન થતું હોય, ક્યારેક સરકારની અંદર ખાસ કરીને આ મુદ્દાઓ બનતા હોય છે, સરકાર પોતાની કોઈ પણ નિયમો બનાવવા હોય તો એ બનાવી નાખે છે, પણ એ ખરેખર બંધારણના કાયદાની અંદર રહીને બંધારણના નિયમોને ઉલ્લંઘન કરીને કદાચ જો નિયમ બન્યો હોય, કોઈ પણ કાયદો બન્યો હોય, તો એ કાયદાની સામે વડી અદાલત હાઈકોર્ટ છે તે એ સરકારને પણ સૂચન કરી શકે છે કે આ તમે જે કંઈ કાયદો ઘડ્યો છે એ ગેરબંધારણીય છે, એમાં થોડો ફેરફાર કરી અને ફરી પાછું નવો કાયદો ઘડો, આવી સૂચન પણ આપે છે એને, આવી રીતના એને માર્ગદર્શન પણ આપે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, વહીવટી અધિકાર ક્ષેત્ર. દરેક વડી અદાલતને રાજ્યની રાજ્યમાંની કે પ્રદેશોમાં તેની હુકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો પર દેખરેખ રાખવાની અને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે પત્રકો મંગાવીને અને કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે, અમુક કેસ જે છે જે નીચલી કોર્ટની અંદર ચાલી શકતો ન હોય બરોબર, અથવા તો કોઈ પણ એવા પ્રકારના કેસો હોય તો એને એક કોર્ટમાંથી કેસ મંગાવી અને ત્યાં હાઈકોર્ટમાં તે કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. પોતાના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો ઘડી શકે છે. વડી અદાલતો વિવિધ પ્રકારની ફીના ધોરણો કોષ્ટકો નક્કી કરી શકે છે. આ બધી જ જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન પણ વડી અદાલત આવે છે. આપણે જોઈએ છીએ ઘણી વખત ક્યાંક ક્યાંક ફીઓ આવતી હોય છે, કોઈ પરીક્ષાઓની ફી છે, આપણી શૈક્ષણિક ફી છે, આ બધી જ પ્રકારની જે ફી આવે છે એ ફીનું નક્કી નિયમન હાઈકોર્ટ કરે છે, વડી અદાલત કરતું હોય છે કે ભાઈ આવા પ્રકારના લોકો માટે આવી ફી, આવા પ્રકારના લોકોને આવી પરીક્ષાઓની ફી, આની આ શૈક્ષણિક ફી, આની આ શૈક્ષણિક ફી, આવું તમામ પ્રકારની જ્યાં ફી શબ્દ આવે છે તેનું નિયમન અથવા તો એનું નક્કી એ હાઈકોર્ટ કરે છે. વડી અદાલત નજીરી અદાલત તરીકે એનું સ્થાન ધરાવે છે. વડી અદાલતે પોતે આપેલા ચુકાદાઓ નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત રૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કાર્ય કરે છે. જે ચુકાદાઓ કે નિર્ણયો તાબાની અદાલતો માટે આખરી ગણાય છે અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શન બને છે. વકીલો તેમજ તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલમાં આ ચુકાદાને સંદર્ભે તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા પણ હોય છે. ઘણી વખત હાઈકોર્ટમાં ચુકાદાઓ થાય છે તો સૌથી પહેલી વસ્તુ એ કે હાઈકોર્ટના જે ચુકાદાઓ છે એની જે ફાઇલ છે એનું જે કાંઈ ટોટલ પેપર્સ છે એ બધા જ પેપર સાચવીને રાખવામાં આવે છે. હવે તો આખું ડિજિટલ થઈ ગયું છે બધું, એટલા માટે ઓનલાઈન પણ એ કોર્ટની પાસે પડેલું હોય છે, એટલે કદાચ કોઈ નીચલી કોર્ટને કોઈ ચુકાદામાં કંઈક તકલીફ પડતી હોય તો એનું એક રેફરન્સ તરીકે એ કામ આવે છે, એની ફાઇલ જોઈ શકાય છે કે ભાઈ આવા પ્રકારનો કેસ હાઈકોર્ટમાં એક હતો. નીચલી અદાલતની વાત કરું છું, હાઈકોર્ટમાં આવા પ્રકારનો કેસ હતો તો એનો ચુકાદો શું આવ્યો હતો, એમાં કેવા પ્રકારના નિયમથી ચુકાદો આવ્યો હતો, તો એ કોર્ટને એટલે કે નીચલી કોર્ટને પણ એક રેફરન્સ તરીકે, ત્યારબાદ કોઈ પણ વકીલોને
કેસ લડતા હોય તો એનો કેસ લડવાની અંદર જરૂર જણાય તો એનો રેફરન્સ આપવા માટે પણ એ ઉપયોગમાં આવે છે. એટલા માટે હાઈકોર્ટના ચુકાદાઓ અતિ મહત્વના રહ્યા છે. ત્યારબાદ બીજી અન્ય અદાલતો, જેને આપણે તાબા હેઠળની અદાલતો કહીએ છીએ, તે જોઈ લે. તાબાની અદાલતો, રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લા અને તાલુકાઓની અદાલતો, જિલ્લામાં આવેલી જે મુખ્ય જિલ્લા અદાલત, જેને આપણે જિલ્લાની મુખ્ય અદાલત કહીએ છીએ, પછી તાલુકાઓની અંદર નાની નાની અદાલતો હોય છે, એમાં સામાન્ય કેસો ચાલતા હોય છે. જિલ્લાની અને તાલુકાની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ફોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દિવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે. કે જિલ્લાની અંદર, જિલ્લા કોર્ટની અંદર જિલ્લા કોર્ટને જ તમામ પ્રકારનું ભાર ન આવે, તમામ પ્રકારનું કાર્યભાર એની પાસે ન આવે, એટલા માટે કામનું ડિવાઇડેશન થઈ ગયું છે. તો અલગ અલગ પ્રકારની ફોજદારી કોર્ટ છે, દિવાની કોર્ટ છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, ફોરમ કોર્ટ છે, આવી અલગ અલગ પ્રકારની કોર્ટો, ફેમિલી કોર્ટ છે, આવી અલગ અલગ પ્રકારની કોર્ટો એ જિલ્લા અદાલત પોતાના તાબા હેઠળ રાખે છે, જેથી કરીને જેવા પ્રકારનો કેસ હોય એ કેસ સીધો એ જ કોર્ટમાં જાય. જિલ્લા અદાલતનો ખોટો સમય ન બગડે અને જિલ્લા અદાલતની અંદર જે મુખ્ય કેસો હોય તે ચાલી શકે. એટલા માટે જે સામાન્ય કેસો છે, કોઈ મારકૂટનો કેસ છે, કોઈ સામાન્ય ચોરીનો ગુનો છે, કોઈ ફેમિલી લગતા રહે ગુનાઓ છે, આવા પ્રકારના કેસો છે એ અલગ અલગ પ્રકારની કોર્ટો બનાવેલી છે, એની અંદર એ કેસ ચાલે છે, જેથી કરીને તમામ જગ્યાએ એક સરખું કામ ચાલે છે, જિલ્લા કોર્ટની ઉપર એટલું બધું ભારણ આવે નહીં. હવે જિલ્લા ન્યાયાધીશની વાત આપણે કરીએ. કોઈપણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્ત અને બઢતી નિયુક્ત અને બઢતી તે રાજ્ય સંબંધમાં હકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને તેને રાજ્યના રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ન્યાયાધીશની નિમણૂક છે જે તે જિલ્લાની અંદર રાજ્યપાલ દ્વારા નિયુક્ત થાય છે. આ વ્યક્તિ જિલ્લા કોર્ટના મુખ્ય મેઇન જજ, પ્રિન્સિપલ જજ જેને આપણે કહીએ છીએ, તો આ મેઇન જજ એ રાજ્યના રાજ્યપાલ દ્વારા જે તે જિલ્લાઓની અંદર નિયુક્ત કરવામાં આવે છે, એનું ટ્રાન્સફર એના દ્વારા થતું હોય છે. એની લાયકાત જોઈએ, જિલ્લા ન્યાયાધીશની લાયકાત, આઈએમપી મુદ્દો છે. જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતના નાગરિક હોવા જોઈએ. વધુમાં ઓછામાં ઓછો 7 વર્ષ સુધી વકીલાત કાર્યનો અનુભવ કરેલા હોવા જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકે સેવા માટેની યોગ્યતા ધરાવે છે. તે જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવે છે. તો આ રીતે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. બીજું, જિલ્લાની અદાલતોમાં દિવાની દાવાઓ એટલે કે સિવિલ મેટર જે ન્યાયાધીશ ચલાવે છે તેને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. અલગ અલગ બેન અલગ અલગ નામ છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે. પ્રત્યેક જિલ્લાની દિવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા એ દિવાની અદાલત ધરાવે છે. જિલ્લાની અંદર આ કોર્ટના સિવિલ જજ સરકાર સામે દાવાઓ ઉપરાંત લગ્ન છૂટાછેડા, ભરણ પોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસોને ચલાવવાની સત્તા પણ આ જિલ્લા ન્યાયાધીશ ધરાવે છે. ફોજદારી અદાલતોમાં સેશન કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ કોર્ટમાં 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુની રકમના દંડની તથા હત્યાના કેસોમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મટીપની, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા પણ જિલ્લા ન્યાયાધીશ ધરાવે છે. તમામ સત્તાઓ એને આપેલી છે. પછી કદાચ કોઈ પણ પ્રકારના વ્યક્તિને, કોઈ પણ ગુનેગારને એમ થાય કે ભાઈ મારે આ મને ચુકાદો આવ્યો છે, મને યોગ્ય કે માન્ય નથી, તો એ હાઈકોર્ટની અંદર અમુક કેસની અંદર, અમુક ચુકાદાઓની અંદર જઈ શકે છે. જેમાં આપણે અગાઉ વાત કરી કે 4 વર્ષથી વધુની જો સુનાવણી થઈ હોય જિલ્લાની અંદર તો એ વ્યક્તિ હાઈકોર્ટની અંદર જઈ શકે છે. પણ જો 4થી અંદર હોય, 3 વર્ષ 2 વર્ષ હોય તો એ વ્યક્તિ હાઈકોર્ટમાં જઈ શકતા નથી. એ જે સજા જિલ્લા કોર્ટે આપેલી છે એને ભોગવવાની.
આ ઉપરાંત સ્મોલ કોચ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત, લેબર કોર્ટની રચના થઈ છે તથા કેટલાક ખાસ અદાલતોની રચના પણ કરવામાં આવી છે, જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, શિક્ષક અધ્યાપકોના નોકરીના હક હિતના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ પણ અદાલતની ભૂમિકા ભજવે છે અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવવાની પણ સત્તા ધરાવે છે, તે ન્યાય અપાવે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપથી ન્યાય મળે તે હેતુથી ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ થઈ છે. દરેક જિલ્લામાં ફાસ્ટ ટ્રેક હોય છે. કદાચ અમુક કેસ એવો હોય છે કે જે ઝડપથી જેનો નિકાલ થતો હોય, જેમાં જાહેર રીત છુપાયેલું હોય, કદાચ કોઈપણ પ્રકારનો ઇમરજન્સી કેસ હોય તો આવા ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ ત્યાં ફટાફટ એમાં તારીખો પડે છે, ફટાફટ એમાં કેસ છે તે આગળ ચાલે છે અને કેસનો ચુકાદો જજમેન્ટ આવી જાય છે. તો આવી દરેક જિલ્લાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના થયેલી છે. પોતાના કેસો ચલાવવા અલગ પોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. આ બધી અદાલતોએ ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી તથા એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લોકો જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા થયા છે. હવે ધીમે ધીમે તમામ પ્રકારના કેસો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અલગ અલગ પ્રકારની કોર્ટોની સ્થાપના થઈ છે, અલગ અલગ પ્રકારના કેસો એમાં ચાલે છે અને ઝડપથી નિકાલ આવે, કેસોનો ભારણ જે વધેલું છે એ ઝડપથી ઓછું થાય, આવા પ્રકારની સરકાર દ્વારા અથવા તો કોર્ટ દ્વારા કાર્યવાહી થઈ રહી છે અને લોકો પણ એનો ઝડપથી અને બહુ સારી રીતે ઉપયોગ એનો કરે છે. એના પછી લોક અદાલતો, ગરીબો અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તા ન્યાય મળે તથા ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમવાર રાજ્યમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે. લોક અદાલત કે ભાઈ લોકોની વચ્ચે જઈ અને બધા જ લોકોને એક સરખો કેસ હોય, કોઈ અમુક કેસ એવા હોય છે એક સરખો કેસ હોય જે કેસને બધા લાગુ પડતો હોય છે, જે નિયમ છે બધાને લાગુ પડતો હોય, તો આવા પ્રકારના જે કેસો છે એક સાથે બધાને બોલાવી લે અને એક સાથે એ બધા જ કેસની સુનાવણી થઈ જાય, આને લોક અદાલત કહેવાય. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકેનું કાર્ય કરે છે. લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મથકે યોજવામાં આવે છે. રજાના દિવસોમાં, રવિવારના સમયમાં એ બંને પક્ષકારોને, ફરિયાદી અને જે તોમતદાર છે તે, તો આ વ્યક્તિઓ બધા સાથે મળી અને એક સાથે બધાની સંમતિથી આ પ્રકારનો કેસ જ્યાં ચલાવવામાં આવે છે. લગભગ આ કેસમાં સમાધાન જ થતું હોય છે, લગભગ આ કેસનું સોલ્યુશન સમાધાનથી જ થતું હોય છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના, લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા, ભરણ પોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે અંગેના કેસો હોય છે. એમાં લોક અદાલતોમાં વકીલો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારી હોય છે. અહીં બંને પક્ષકારો વતે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ સુલેહ માટેના સમાધાન થાય છે, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સામાજિક ઘણી બધી પ્રશ્નો એવા હોય છે, સામાજિક ઘણા બધા સમસ્યાઓ એવી છે કે જેમાં બંને મુદ્દામાં કાંઈ હોતું નથી, પરંતુ બે સામસામે કેસ કરેલા હોય છે, સામાન્ય મારકૂટના કેસ હોય છે. આને મને લાકડી મારી તો ઓલે બે લાકડી આને મારી, કારણ શું હતું? ભાઈ સામાન્ય ઘરનો ડખો અથવા તો પાડોશનો ડખો, તો એ કેસ લાંબો વર્ષો સુધી ચાલતો હોય, એનું સમાધાન ન થાય અથવા તો એનો અંત ન આવે. તો આવા પ્રકારના જે સામાન્ય કેસો છે એ બે કેસની, આવા સામાન્ય કેસો એ આ લોક અદાલતમાં થાય છે. એમાં ઘણા બધા વિદ્વાનો વ્યક્તિઓ, સારા સારા સમાજના વ્યક્તિઓ સાથે મળી અને આ કેસનું સોલ્યુશન કરે છે. લગભગ આમાં સમાધાન થાય છે, આમાં કોઈ વ્યક્તિની હાર કે જીત હોતી નથી અને બંને જીતી ગયા, બંને હારી ગયા એવું જે કાંઈ મગજમાં લઈ અને એ કેસનું સોલ્યુશન થાય છે અને કેસનો અંત આવે છે, કેસનું ભારણ છે તે ધીમે ધીમે ઘટે છે. આ લોક અદાલતનું મુખ્ય કામ છે. ઝડપી નિકાલ માટેનો લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આ
આથી જ લોક અદાલતો લોકોનું આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. એને કાનૂની તમામ પ્રકારના એને સહાય આપે છે અને તમામ પ્રકારના લોકોને કાનૂની સલાહ પણ આપે છે. એટલા માટે લગભગ લોકો લોક અદાલતની અંદર ઝડપથી આ નિકાલ આવે, કોઈપણ કેસનું ઝડપથી સોલ્યુશન આવે, આવા પ્રકારના મુદ્દાને લઈ અને લોક અદાલતમાં લોકો ઝડપથી એનો ઉપયોગ કરવા માંડ્યા છે. એના પછીની વાત આપણે છેલ્લો મુદ્દો, ન્યાયતંત્રની સ્વતંત્રતા. આપણે બધાને ખબર છે ન્યાયતંત્ર છે તે એકદમ સ્વતંત્ર છે, તટસ્થ છે, નિષ્પક્ષ છે. આવા ઘણા શબ્દોથી આપણે કહી શકીએ ન્યાયતંત્રને સરકારને કોઈ લેવા દેવા નથી. સરકાર એમ ન કહી શકે ન્યાયતંત્રને લઈને કોર્ટને તમે આવો ચુકાદો આપજો, તમે આવા પ્રકારનો કેસ સમજાવજો, તમે આમ કરજો. એવું કોઈ પણ પ્રકારનો સરકાર કે કોઈ વ્યક્તિ એ ન્યાયતંત્રને સૂચન આપી શકતા નથી, એના અંદરમાં રાખી શકતા નથી. એ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને પોતે એકદમ પોતાની રીતે બંધારણને આધીન જ કાર્ય કરે છે. એવી વાત આપણે કરી સ્વતંત્રતાની. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કાર્ય કરે છે. ન્યાયતંત્રે પક્ષપાતી ભર્યું વલણ ધરાવતા હોવા જોઈએ નહીં અને છે પણ નહીં. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લોક લાયકાતોના ધોરણો, નિમણૂક પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, બઢતી, નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. જે ન્યાયાધીશની નિમણૂક થાય છે એને ટ્રાન્સફર કે બદલી થાય છે એ બંધારણની જે જોગવાઈ છે, બંધારણમાં જે લખેલા જે નિયમો છે એને આધીન જ કરવામાં આવે છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશને હોદા પરથી દૂર કરી શકતી નથી. કોઈ પણ વ્યક્તિ, સરકાર કે રાજ્યપાલ મનસ્વીપણે માનસિકભાઈ આ વ્યક્તિ મને ગમતો નથી, આ ન્યાયાધીશ મને ગમતો નથી, આવી રીતે કોઈને હોદા પરથી બરતરફ કે દૂર કરી શકતા નથી કે બદલી પણ કરી શકતા નથી. નિયમોને આધીન થાય છે. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ, બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, કેમકે એક સમયે જજ રહી ગયેલા હોય છે અને જજની સામે એને એક વકીલ તરીકે એનું કામ કરવું એ યોગ્ય નથી. એટલા માટે તે વકીલાત કરી શકતા નથી. એ જજ નિવૃત્ત થયા પછી પૂરું એ કોઈ પણ પ્રકારના વકીલાત કરી શકતા નથી. આ તમામ જોગવાઈઓ પાછળનો મુખ્ય ઉદ્દેશ ન્યાયાધીશોની નિડરતાથી, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજો અદા કરે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્ર, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા, જાહેર હિતના પ્રશ્નો કે મહત્ત્વની જાહેર સમસ્યાઓના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ એટલે કે ટપાલ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટીતંત્રને આંચકારૂપ ચુકાદાઓ પણ આપ્યા છે એવા દાખલાઓ છે, જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. તમામ જિલ્લા, તાલુકા, વડી અદાલત, સુપ્રીમ કોર્ટ એ બધા જ પ્રકારના કોર્ટોમાં થઈને ટોટલ આંકડો આવે છે કેસોની 3.5 કરોડ. આટલા બધા કેસ અહીં પડ્યા છે હાજતમાં. અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલ નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1.5 હજારથી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન સરકાર કરી રહી છે. ઘણા બધા એવા કાયદાઓ છે એને પણ બદલાવવાની પ્રયાસ ધીમે થઈ રહ્યા છે કે અમુક કેસ એવા, અમુક કાયદાઓ એવા છે કે જેનો હજી સુધી ઉપયોગ થયો જ નથી. તો આવા પ્રકારના જે અમુક કાયદાઓ છે, અમુક પ્રકારના ચુકાદાઓ જે આપવાના હોય એમાં વધારો કરવા માટે સરકારે અત્યારે કાર્ય કરી રહી છે. અને આ આપણા ન્યાયતંત્ર, ભારતનું ન્યાયતંત્રનું પ્રકરણ આપણે અહીંયા આજે પૂર્ણ કરીએ છીએ. આની સાથે જે હોમવર્કના પ્રશ્નો આવે એ તમારે કમ્પ્લીટ સાંજ સુધીમાં તમારા વર્ગ શિક્ષકને મોકલી આપવાના છે. હોમવર્ક નોંધી લો. પ્રશ્ન પહેલો, વિવાદી અધિકાર ક્ષેત્ર સમજાવો. વિવાદી અધિકાર ક્ષેત્ર સમજાવો. પ્રશ્ન બીજો,
જિલ્લા ન્યાયાધીશની લાયકાતો લખો. જિલ્લા ન્યાયાધીશની લાયકાતો લખો. અને પ્રશ્ન ત્રીજો, લોક અદાલતનો ટૂંકમાં પરિચય આપો. લોક અદાલતની અંદર કેવા પ્રકારના કેસ થાય છે, શું થાય છે, કેવી કાર્યવાહી થાય છે, એનો ટૂંકમાં પરિચય તમારે આપવાનો છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. આ પાઠ પણ આપણે અહીંયા પૂર્ણ થાય છે. આની સાથે જ્યારે અસાઇનમેન્ટ આવે તો એ અસાઇનમેન્ટ તમારે પાકી બુકમાં પણ લખવાના છે, અને આ જે હોમવર્ક છે તમારે રફ બુકની અંદર નોંધ કરી અને તમારા વર્ગ શિક્ષકને મોકલવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. ધન્યવાદ.